ચલો તો આપણે હવે આપણું કાર્ય શરૂ કરીએ. મારે તમારા આન્સર જોવાના છે, તો આન્સર બુકમાં ટીક થઈ જ ગયા છે તમારા લોકોને, બરાબર છે? એટલે જેનું નામ લઉં એ વ્યક્તિ બતાવશે મને. ચલો ગ્રંથ, ચલો વન બાય વન બધાનો વારો લેવામાં આવશે. ગ્રંથ, બેક કેમેરો કર ને પોતાની બુક બતાવ મને. ટીક કર્યા હશે ને આન્સર તમે? બધાને પૂછવામાં આવશે. ઓકે, ચલો હવે બીજા આર્યન. ઓકે ઓકે, તમે બી આન્સર લખી લીધા છે, મસ્ત મજાના. હવે બતાવશે હર્ષદભાઈ. મયુરી, આન્સર બતાવ. બધા એ છે ને બેક કેમેરો કરી દેવાનો, એટલે બેક કેમેરો કરશો ને એટલે મને પાછળનો આન્સર દેખાઈ જશે, બરાબર? ઓકે, હવે વારી છે પાંચ બી. એમાં ડોબરિયા રેન્સી નામની પાછળ જેનું નામ હોય તે, લોંગ નામ છે એટલે દેખાતું નથી. હા ઓકે, ચલો બતાવી દીધું એમણે પણ, ચાલો ઓકે ડન. કેવલ, કેવલ પ્રિન્સ, ઓકે પ્રિન્સ. હવે બતાવશે મને તમાર. સમર બતાવશે મને, સમર. સમર સમર, તને પૂછું છું, તું કઈ રિપ્લાય કેમ નથી આપતો? ઓકે ઓકે, ચલો મેડમ. બધાને સ્ક્રીન વ્યવસ્થિત દેખાય છે? અવાજ મારો વ્યવસ્થિત આવે છે? સ્ક્રીન વ્યવસ્થિત દેખાય? બોલ. અગ્રંત છે ને, અહીંયા પ્રિન્સ ને જવાબ કહેતો હતો. એવું છે, મીટિંગ ઓન થઈ ત્યારે? હા. ઓકે, કેમ પ્રિન્સભાઈ, ગ્રંથભાઈ, વહીવટ વધી રહ્યા છે, બોલો ને. મેડમ બોલ. મેડમ, મેં તો કઈ કર્યું જ નથી. તો એ કેમ મને એવી માહિતી આપી રહ્યો છે આવી બધી? મેડમ, મેં તો કઈ માળ જ લખાઈ ગયા. જયારે મેં લેક્ચર મોડમાં કર્યું હશે ત્યારે જવાબ એકબીજાને દેતા હશે, એવું કર્યું હશે?
મીટિંગ ઓન કરી ત્યારે. બસ સરસ. હાલો મેમ. બોલો. મેડમ મારું નામ જ ન આવ્યું. હા પણ હજી તો બધા પૂછતી જ ને, ત્યાં ભાઈ ની મોટી બધી વાત આડી આવી ગઈ એટલા માટે. ઓકે મેમ. ઓકે બતાવો માલ મને. ઓકે 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 જોઈ જોઈ મેં. ચલો નેક્સ્ટ. મન બોલો. હેલો. હેલો બોલો. હેલો બતાવો મને ફોટોસ. બેક કેમેરો કરીને મને દેખાડી દો ને હું જોઈ લઉં. મેડમ બોલો. મેરો ચારો નથી થતો. નથી થતું તે કોઈ મીટિંગ ઓફ કરી દે પછી પાછો લો અમે મીટિંગ માં આવો એટલે પછી થઈ જશે. ન થતો હોય તો કઈ વાંધો નહીં. ચાલશે બીજું તો શું. મેડમ બોલો. આ ફકરો લખવાનો છે. બીજો બીજો લખવાનો છે પણ પેલા ના બધા ના આન્સર હું પેલા જે છે ને પેલો ફકરો એને સમજાવું એના આન્સર હું લખાવી દઉં પછી તમને ખબર પડશે ને કે કેટલા રાઈટ છે કેટલા રોંગ એમ. એટલા માટે એટલે ઈ ફકરો હું હમણાં સમજાવું છું એટલે પછી હવે ખબર પડી જશે ને તમને કે તમે ટીક માર્ક કરેલું છે ઈ કેટલું સાચું છે કેટલું ખોટું છે. ઓકે ચાલો તો હવે જવાબ પછી આપણે આપી દેશું જેના બાકી રહી જતા હશે એના. પેલા હું ફકરો પેલા હું અત્યારે છે ને ફકરો તમને એક વાર સમજાવી દઉં અને પ્રશ્ન ના જવાબ હું ટીક કરું છું પછી મને કેજો કે કેટલા ના બધા સાચા પડ્યા. એટલે ચીટિંગ નહીં. હાલો મને દેખાય છે. રામુ એક ગામમાં રહે છે. તેના દાદાજી ખેડૂત છે. તેના પિતા પણ ખેડૂત. વરસાદની ઋતુમાં રામુ ખેતરોમાં જાય છે. તે કેરીના ઝાડ નીચે બેસી જાય. આળસુડા હોય આલા વીજુડી વિડીયો જેવા ભગલા જેવા આળસુડા તો બેસી જાય. કામ કરવું ન પડે. અવાજ મારો વ્યવસ્થિત આવે છે તમને? સ્ક્રીન થી વ્યવસ્થિત દેખાતી હોય તો થમ મોકલી દો. ઓકે ઓકે બધાને પહોંચે છે. પછી તો જેને કાનપુરમાં હડતાલ પડી ગયું હોય એને ન સંભળાતું એની માટે તો આપણી પાસે રસ્તો નથી. બેરોમીટર ખરીદી લેવું પડશે તો વહેલી તકે. જેને નથી સમજાતું ને આ ઉલટા થંભ આપે છે ને એમની માટે વાત છે આ. સીધા માણસને થોડું કઈ કહેવાનું હોય. તો તે જામના ઝાડ સોરી કોઈ કઈક વારે એક પાકી કેરી તોડે છે અને ખાઈ જાય. ખેતરમાં જાંબુના ઝાડ પણ છે. જયારે રામુ શાળાએથી પાછો આવે છે તો તે જાંબુના ઝાડ સુધી દોડે છે. તે પાકા જાંબુ તોડે છે. તે તેને ઘરે લઈ આવે છે. તેની માં જાંબુને ધોવે છે અને તેને ખાવા આપે છે. જયારે રામુને શાળાએ નથી જવાનું હતું ત્યારે તે પિતાની સાથે ખેતરે જાય છે મદદ કરવા. તે ગાયોને ચરાવવા માટે ખેતરોમાં લઈ જાય છે. તેનો કૂતરો મોતી પણ તેની સાથે જાય છે. કૂતરાનો આજના સમયમાં તો બધાનું નિકનેમ પડી ગયું છે તો પ્રાણીનું તો કેમ નહીં. મોતી ઘાસમાં ચારે તરફ દોડે છે અને જોર જોરથી બસે છે. સાંજે તેઓ ઘેર પાછા આવે છે. પરિવાર કુટુંબ ભાત અને દાળ તથા શાકના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લે છે. ગામડે તો તમે લોકડાઉનમાં રહ્યા જ હશો એટલે તમને અનુભવ જ હશે કે કેવો આનંદ આવતો હોય. કોઈ કઈ કહે જ નહીં. આટા ટટા આશીર્વાદ ને જલસા બીજું તો શું હોય. હરવું ફરવું મજા કરવી. લોકડાઉન હતું કોઈ કઈ કહે નહીં. ખાવાટાને ખાઈ લેવાનું સુઈ જવાનું રખડવાનું મોજ મસ્તી કરવાની. ભોજન પછી તેઓ કેરી ખાય છે ને દૂધ પીવે છે. કુટુંબ પરિવાર ગામમાં પોતાના જીવનનો આનંદ ઉઠાવે છે. આ એક પ્રસન્ન સુખી પરિવાર છે. પૈસા હજારો લાખો હોય 32 ભાતના ભોજન હોય પણ પરિવાર સાથે જમી ન શકતા હોય તો કશું જ કામનું નહીં. પરિવાર મહત્વનો છે પૈસા કરતા. બરાબર ને? આનંદ મહત્વનો છે કે પરિવાર સાથે બેસીને આપણે કેટલું આનંદ લઈ શકીએ ખાઈ પી શકીએ તે. હવે આન્સર ની વારી આવી. હવે જોઈએ છીએ કે કોના આન્સર રાઈટ છે. રામુ ક્યાં રહે છે તો એમનો આન્સર આવશે સી. ક્યાં રહે? ગામડામાં.
જેનો રાઈટ આન્સર હોય થમ બતાવશે મને. સાચો આન્સર હોય તે થમ બતાવશે. ઓહો હો, સરાસરી વધી ગઈ લે. રામુના દાદા ને પિતા શું કામ કરે છે? તેઓ ખેડૂત છે, તેઓ ભઠિયારા છે, તેઓ વાહનાજ્ઞા છે કે ચિત્રકાર? તો જવાબ શું આવશે? મસ્ત મજાનો. શેની વાત થઈ રહી છે? આપણે ગામડામાં. તો ગામડામાં તો ખેતરમાં વાડીઓમાં ફરવાનું અને મોજ કરવાની. તો જવાબ શું આવશે? એ ચાલો એ આન્સર વાળા થમ મોકલે મને. ઓહો, આવડી ગયો પણ. તો હવે લાગે છે ટેસ્ટ લેવી પડશે. વરસાદમાં રામુ શું કરે છે? વરસાદમાં રામુભાઈ શું કરે? વરસાદમાં રામુ પોતાના મિત્રો સાથે રમે છે, ખેતરમાં જાય છે, સફરજન ખાય છે, મોતીની સાથે રમે છે. આપણે જોઈએ, ચાલો. વરસાદની ઋતુમાં રામુ ખેતરમાં જાય છે. એનો જવાબ શું આવશે? ખેતરોમાં જાય છે. તો જવાબ આવશે ઓપ્શન સી. મને એવું લાગે છે કે આના જેટલા માર્ક છે એ લોકો તમે માર્ક્સ આના એક્ઝામના કવર કરી લેશો. ભાષા ના માં તો તમે ફર્સ્ટ આવશો બધા એવું લાગે છે. સ્ક્રીન નથી દેખાતી એવો મેસેજ આવ્યો હતો. કેમ અત્યારે સ્ક્રીન દેખાય છે કે હજી નથી દેખાતી તમને લોકોને? કોણ છે એટલી સ્ક્રીન ના મેસેજ મોકલવા વાળું? 27 મેસેજ. મન, બધાને સ્ક્રીન દેખાય છે અત્યારે? દેખાય છે ને? ઓકે, ચલો. રામુ શાળાએથી આવ્યા પછી શું કરે? પોતાના ઓરડામાં બેસે, કેડીના ઝાડ તરફ દોડે, જાંબુના ઝાડ તરફ દોડે છે, ગાયોને ખેતરમાં લઈ જાય છે. શું કરે છે? જાંબુના ઝાડ તરફ દોડે છે. જવાબ શું આવશે? ટીક કરલો. સરી, તમે તો ટીક કરેલો જ હશે ને? તમે જ જવાબ ટીક કર્યા. વાહ, કેટલા ના સાચા પડ્યા? વાહ, છ મોકલો એટલે લાગે છે ઘણાના સાચા પડ્યા. વાહ, હોશિયાર. તમારી હોશિયારીને તો મારે દાંત દેવી પડે. મનભાઈ, તમને સ્ક્રીન ન દેખાતી હોય તો મીટિંગ માંથી લીવ થઈ જાવ અને ફરી પાછો જોડાવ. રાતના જમ્યા પછી રામુ અને તેનું કુટુંબ શું કરે? દૂધ અને કેરી, જાંબુ અને કેરી, મીઠાઈ અને દૂધ, અને દૂધ અને જાંબુ. તો શું જવાબ આવશે? દૂધ અને કેરી ખાય છે. મસ્ત મજાની. હવે વહેલા વહેલા શિયાળો જાય અને ઉનાળો આવે તો આપણે બધા પણ કેરી ખાશું અને મોજ કરશું. ચલો, રાઈટ આન્સર કોના છે? પાંચે પાંચ સાચા હોય એવા કોણ? આર્યન, કેવિન, ગરવિત, હેતિક, કેવલ, માનસી, ગ્રંથ. જે લોકોને થોડી ઘણી ભૂલ રહી ગઈ હોય તો આપણે ધીમે ધીમે કરીને સુધારી લેજો. ચાલો, આ ફકરો તો ઘણા બધાને આવડી ગયો. ચાલો બીજો ફકરો લખો. બીજો ફકરો વ્યવસ્થિત દેખાય છે બધાને? વ્યવસ્થિત દેખાતો હોય તો થમ મોકલી દો મને. ચલો લખવા માંડો. Thank you.
નીચે જો વિકલ્પો ને એવું લખેલું છે, ડાયરેક્ટ જવાબ સમજાઈ જતો હોય તો ડાયરેક્ટ જવાબ લખી નાખો. લખેલું છે ને ખાંડ ઉદ્યોગો સ્વર ઉપચાર ને પ્રોત્સાહન આપ્યું એમ છો. થોડુંક હવેથી હું છે ને ડાર્ક ઓલામાં સ્કેન કરી જેના કારણે તમને દેખાય સરખું. બોલ મેડમ, હજી ત્રીજી લીટી કરવાનું છેલ્લે થી. ખેતીમાં 6-8 ટન પ્રતિ એક સુધી ની વૃદ્ધિ આવશે. અધિકરણ ઉપરાંતી આઠી બાકી છે. એક મિનિટ રોક. એટલે ઉપર બાકી છે કે નીચે? ઉપર જ બાકી છે ને લખવાનું. હા, 5400 વાળો. 5400 થી 7200 થી વધુ આવક થઈ. હમણાં હું કરું લે થોડી વાર. હેલો મેમ. બોલો મેડમ. થોડુંક નીચે કરો ને મારે પેલે. હવે તો સરખું દેખાતું છે બધાને. Thank you.
ચલો એટલે લખાઈ ગયું બધાને, બાકી છે હજી. ચાલો સારું લખી લે. હાલ ચલો લખો ફરજિયાત છે હો બધાને. એક કામ કરો, અત્યારે લખી લ્યો, કાલે છે ને એના જવાબ ટીક કરીને રાખજો, બરાબર છે? કારણ કે બધું તો એક સાથે થશે નહીં, એટલે છે ને અત્યારે લખી લ્યો અને જવાબ પછી આરામથી ફકરો વાંચીને જવાબ ટીક કરી દેજો. લખાય એટલું લખી નાખો, એ તો પાછું કાલ બતાવીશ તમને. કેટલા લખાઈ ગયું? લખાઈ ગયું એટલે થમ મોકલો તો. લખાઈ ગયું એ થમ મોકલો. એક બે, બે જણા લખાણું, ત્રણ. ઓકે, તો એ વાંચીને પ્રશ્ન જવાબ ટીક કરી લ્યો. એવું લાગે ને તો ફોન ની વચ્ચે થી ચાર જણા લખાઈ ગયું. સારું ચાલો, ફોન ની સ્ક્રીન છે ને વચ્ચે થી ઝૂમ થાય થોડીક, બરાબર છે? એટલે ઝૂમ કરશો ને તો તમને દેખાડી દેશે. જે ન દેખાતું હોય ઝૂમ કરો એટલે દેખાઈ જશે, બરાબર છે? જવાબો આપણે કાલ લખી લેશું. મજા આવડે તો તમારી રીતના ટીક કરી લેવાના, બાકી તો હું ચેક કરીશ તે કાલે બધાનું. હવે આ ચેક કરવા માટે અલગ સિસ્ટમ ગોઠવવાની છે. જુઓ તમે હવે હેલો મેમ, બોલો. થોડું કેવું નીચે કરો ને, ફકરાની એક જ લીટી બાકી છે. મેડમ ફકરો યાદ કરો તો. મેડમ લખાઈ ગયું. જેટલું લખાય એટલું લખો, નહીતર પછી કાલે લખી લેજો. અથવા હું તમને એક કામ કહીશ, હું તમને છે ને આનો ફોટો મોકલી દઈશ. થોડુંક બાકી રહી જાય ને વિકલ્પ કેવું લખવાનું તો લખી નાખજો, પછી વાંચીને જવાબો ટીક કરી નાખજો. એટલે અત્યારે બે ત્રણ લીટી રહી ગઈ હોય ને એની માટે વાત છે અતિકભાઈ, બીજાને લાભ નહીં આપશું કઈ આપણે. હલો લખાઈ ગયું. હા વાંધો નહીં, લીવ થઈ શકે, લખાઈ ગયું હોય.
મેડમ જરા કોચી સ્ક્રીન લ્યો ને, એક જ બાકી છે પાંચમો. સ્ક્રીનશોટ પાડી લેજો એવું લાગે તો, કારણ કે મારું નક્કી નહીં હું ફોટો ક્યારેય મોકલું, એટલે સ્ક્રીનશોટ પાડી લેજો, નહીં તો તમારે એટલું જ જોઈએ પાછું આળસ કરી જશો. ચાલો, તો મને લાગે છે તમારે લખાઈ બી ગયું હશે, બરાબર છે તમારા લોકોને? અને જો બાકી રહી જતું હોય તો એની આપણે બીજી સગવડતા કરી આપશું, બાકી રહી જ જાય ને, ધીમે 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 આપણે લખતા હોય તો બાકી જ રહી જાય. સારું, વાંચી લેજો અને એવું લાગે તો અત્યારે સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, બાકી રહી જતું હોય તો એવું લાગે ને તો છેલ્લી લીટીનો સ્ક્રીનશોટ પાડી લો, પછી આરામથી લખી લેજો. કમ્પલસરી છે, બધાને હું પૂછીશ જ તે, એટલે સ્ક્રીનશોટ પાડી લેજો, વાંચીને આરામથી જવાબો લખી લેજો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો એવું લાગે તો. ઓકે, તો હવે આજનો લેક્ચર પૂરો કરીએ આપણે અહીંયા. બાય, ટેક કેર, જય સ્વામિનારાયણ. સ્ક્રીનશોટ લઈ લો લેવો હોય તો. બાય, ટેક કેર, જય સ્વામિનારાયણ.